માં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુને આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ઇન્દ્રનીલ રાજગુરુએ તેના પર લાગેલા આક્ષેપોનો ખુલાસો કર્યો હતો. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. ઇન્દ્રનીલે કહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ચૂંટણી લડવાની જાહેરાત કરીને ભાજપને ડરાવે છે. કોંગ્રેસે વધુ આક્ષેપો કરતા કહ્યું છે કે સરકારી તંત્રનો ભાજપ ખોટો ઉપયોગ કરે છે. પોતાના પર થયેલા આક્ષેપોનો ખુલાસો કરવામાં આવ્યો છે. રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું, ભાજપ ખોટી રીતે દબાવે છે તેવું ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જે રીતે ચૂંટણી લડવાનો નિર્ણય ભાજપ સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરે છે તેવું પણ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે. ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને રાજગુરુ દ્વારા જે રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી તેમાં તેમણે નિવેદન આપ્યું. રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ઇન્દ્રનીલ રાજગુરુએ તેના પર લાગેલા આક્ષેપોનો ખુલાસો કર્યો હતો. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. ઇન્દ્રનીલે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ચૂંટણી લડવાની જાહેરાત કરીને ભાજપને ડરાવે છે. ભાજપના અમુક કાર્યકરો થોડા લોકોને પ્રભાવમાં લઈ અને રેલીમાં વચ્ચેથી ભાજપના લોકોને જોડી આવેદન આપી અને સરકારી તંત્રનો ને જાણે સૂચના હોય મામલતદારને, જે મામલતદારનું તંત્ર આખું કાયમ સ્થગિત હોય છે એને જાણે ગતિશીલ ગુજરાતની સૂચના મારા કેસ પૂરતી મેળવી તે રીતના બે દિવસમાં તપાસ કરી ફરિયાદીને સાથે રાખી તેમને અનુકૂળ હોય એવા લોકોના નિવેદનો લેવડાવ્યા. મારી સામે ફરિયાદ છે, મને નોટિસ પણ ન આપવામાં આવી અને મને ખુલાસો પણ મારી પાસે માગવામાં ન આવ્યો અને સીધો હું ગુનેગાર છું એવી રીતના રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો. કોમન પ્લોટનો ઉપયોગ શું થઈ શકે એ મામલતદાર નક્કી કરવાની ઓથોરિટી છે જ નહીં. એ આપણા જે બાંધકામના નિયમો હોય છે એ રૂડા નક્કી કરી શકે કે આમાં શું છે, તો મામલતદારે આનો શું શું ઉપયોગ હોઈ શકે અને શું ન હોઈ શકે એ પૂછવાનું પણ મુનાસિબ ન સમજ્યું, કારણ કે એમને સૂચના અનુસાર ખૂબ ઉતાવળ હતી. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અનિરુદ્ધ. અનિરુદ્ધ, જણાવશો કે જે રીતે રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી એમાં તેમણે નિવેદન આપ્યું છે, શું કહેશો તેને લઈને? જીવભૂમિ, ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા ઇન્દ્રનીલની સામે કલેક્ટરને એક રજૂઆત કરવામાં આવી હતી. તે વિસ્તારના જે નેરી સિટી ક્લબ છે તે વિસ્તારના રહેવાસીઓ કોમન પ્લસને જે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે ઇન્દ્રનીલે જાહેરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે આક્ષેપો થઈ રહ્યા છે તે પાયાવિહોણા આક્ષેપો છે અને જ્યારથી તેને વિજયભાઈ રૂપાણી એટલે કે જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેની અમે રાજકોટમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી તેને લઈને તેને બદનામ કરવા માટેનું ભાજપ દ્વારા આખું એક કાવતરું કરવામાં આવી રહ્યું હોવાનું તેને તેવા આક્ષેપ કર્યા છે અને ખરેખર જે કોમન પ્લોટ છે તેની તપાસ થાય, તપાસના અંતે શું નીકળે છે ત્યાં સુધીની ચેલેન્જ ઇન્દ્રનીલ રાજગુરુએ સરકારને કરી છે. બિલકુલ અનિરુદ્ધ, જે રીતે ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા, તો તેને લઈને કોઈ ભાજપના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે અત્યારે? જી ભૂપી, હજી સુધી તો કોઈ નેતાઓની પ્રતિક્રિયા સામે નથી આવી, હજી પ્રેસ કોન્ફરન્સ થોડીક સમય પહેલા પૂરી થઈ છે. પણ આની અંદર બે મહત્વના વસ્તુ છે કે જે આખી જગ્યા છે જે કોમન પ્લોટ છે તેમાં મામલતદાર તપાસ કરી રહ્યું છે, પણ ખરેખર એક કાયદાકીય રીતે જોવામાં આવે, બંધારણની રીતે જોવામાં આવે તો આ તપાસનો અર્થ એક રૂડાને છે, તો ત્યારે મામલતદાર આની અંદર કેમ ઇન્ટરફિયર થાય છે તે પણ એક મહત્વનો મળ્યો. એટલે કે જે ઇન્દ્રનીલભાઈ અત્યારે જે આક્ષેપો કરી રહ્યા છે કે ભાજપ ખોટી રીતે ઇન્દ્રનીલ રાજગુરુને જ્યારે સીએમની સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી એટલે બદનામ કરી રહ્યો છે, તે વાત અત્યારે સચોટ લાગી રહી છે. એટલા માટે કે બંધારણ મુજબ આમ આ વસ્તુ મામલતદારમાં આવતી જ નથી, જે વસ્તુ આવે છે તે રૂડાની વસ્તુ આવે છે, રૂડાના અધિકારી આની અંદર સામેલ થવું છે. પણ ભાજપથી પણ કે કાચું કપાઈ ગયા હોવાનું લોકોમાં ચર્ચા છે. બિલકુલ અનિરુદ્ધ, આભાર આપનો માહિતી આપવા માટે.
अगर बात करें।